नमः सदैवः ओम नमः सदैवः ओम नमः हेब्य छवीसमा श्लोक ओगन पचास माँ श्लोक सुधी चौवीस दोहराओं में चौवीस गाथाओं में જેવી રીતે મુક્તિમાં વ્યક્ત સિદ્ધ પરમાત્મા છે મુક્ત જીવો છે તેવી જ રીતે દેહમાં શક્તિ રૂપે પરમાત્મા સ્વભાવ છે સિદ્ધ ભગવાન સાક્ષાત પરમાત્મા અને દેહરૂપી દેવાલયમાં વિરાજમાન દરેક જીવનો પોતાનો ભગવાન આત્મા પોતે પરમાત્મા એવી રીતે ચોવીસ ગાથાઓમાં એક જ વિષય આમાં ચાલશે એક મિનિટ માં શ્લોકથી છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ સાત ગાથાઓની વાત કરવા માગો છો અનુકૂળતા હોય તો તમે તમારી પાસે શાસ્ત્ર છે જ ઝડપથી તમે એક પછી એક એક પછી એક ગાથા કાઢીને જોઈ શકો છો બાકી આજે તે ત્રીસમી ગાથા ઓગણીસમો પ્રવચન પ્રકાશ ઉપરનો ઓગણીસમો પ્રવચન જે આપણે સવારે માણ્યા છીએ મન ભરીને લગભગ સવા કલાક સુધી આપણે એની મીમાંસા કરી છે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંના પંદરથી વીસ વિષય બિંદુઓની ચર્ચા ડિટેઇલમાં અત્યારે કરી છે પણ આજે બપોરે ફરીથી સવારનો જ પ્રવચન મેં પોતે બે વખત સાંભળ્યું બે વખત સ્વાધ્યાય આપણા સ્વાધ્યાય પછી તરત જ ફરી એક વખત મેં સાંભળ્યું અને મન નહોતું ભરતું હજી કાંઈક ખૂટતું હતું કાંઈક રહસ્યવાળી વાતો મગજમાં આવતી હતી એટલે ફરીથી બપોર પછીના સમયે મેં બીજી વખત સાંભળ્યું એટલે એકને એક વ્યાખ્યાન ત્રણ વખત સાંભળવાનો લાભ મળ્યો સવા કલાક મનોમંથન કરવા માટે સવારે લાભ મળ્યો તો ત્રણ અને એક ચાર અને અત્યારે આ પાંચમી વખત આપણે આ વ્યાખ્યાન ઉપર જ થોડોક સારગર્ભિત અભ્યાસ કરીએ કેટલાક ગુરુદેવશ્રીના ઉદ્ગારો જે સવારે આપણે બધું તો શક્ય જ નથી એટલે છૂટી ગયેલા છે કહો કે છોડી દીધા છે શબ્દશઃ ગુરુદેવશ્રીના ઉદ્ગારો સાથે એમની ચિંતન શૈલી સાથે આપણે થોડોક માણીએ આનંદ કરીએ કે કોઈ અધ્યાત્મ છે તો આ તો ભાવનાનો વિષય છે સાચું કહું હું નથી અહીંયા બોલવા માટે બેઠો નથી આપ સાંભળવા માટે બેઠા હું એ માણવા માટે જ બેઠો છું અને આપ સૌ પણ માણવા માટે જ બેઠા છો જ્યાં માણવાનો અભિપ્રાય હોય ને ત્યાં બોલવું અને સાંભળવું બધી ક્રિયાઓ ગૌણ હોય છે એનો કાંઈ અર્થ નથી અને અધ્યાત્મ એના માટે છે જ નહીં વાણી વિલાસ માટે અને શ્રવણ કૌશલ્ય માટે જીનવાણી નથી જીનવાણી સુણવા માટે નથી ધૂણવા માટે હોય છે જીનવાણી તત્વ શ્રવણનો વિષય નથી શ્રાવણનો વિષય છે શ્રાવણ એટલે શ્રવવું જોઈએ જેમ માટલામાંથી જળની ધારા ખ્યાલમાં આવ્યો નિતરે ને નિતરે એમ આપણી પરિણતિમાંથી પરમાત્મા ભાવના નિતરવી જોઈએ ખ્યાલમાં આવ્યું સમયસારની સ્તુતિમાં આ શબ્દનો પ્રયોગ છે શું પ્રયોગ છે નિતરતી એમ શબ્દ છે ને કેવો મસ્ત શબ્દ છે પ્રશમ ભાવે કેવો સરસ શબ્દ છે હા પ્રશમ ભાવે નિતરતી તત્વ જ એવું છે એટલે જ બહુ ઘણી વાર વિચાર આવે આપણને આ ખાસ કરીને પરમાત્મ પ્રકાશ ઉપરના યોગસાર ઉપરના વ્યાખ્યાનો તો આપણને સાંભળવાની ખોટી ખુમારી શું કીધું પૂરેપૂરી વાત સાંભળજો મારી સાંભળવાની ખોટી ખુમારી પર તાળાબંધી કરીને નોટબંધીની જેમ સાંભળવાની ખુમારી પર તાળાબંધી કરીને માણવા માટે આમંત્રણ આપે છે માણો અંઘોળો કથા નહીં કરવાની ખ્યાલમાં આવ્યું જો આ કેટલું સરસ શબ્દ છે શું કહેતા હતા આપણે હા અહો વાણી તારે પ્રશમ રસ ભાવે નિતરતી આમ લાઈવ વિઝ્યુલાઇઝેશન થવું જોઈએ બુત જેવું નહીં સાંભળવું કોઈ દી પથ્થર દિલ્લી બનીને નહીં પીઘળો આમાં સૂર્યકાંત મણી થાવ સુનિલભાઈ શાસ્ત્રીનું જન્મ નામ શું છે ખબર જન્મ નામ એટલે આ ભાવનું અમારા પિતાને બંને ભાઈઓના નામ એવા રેખા સૂર્યકાંત અને ચંદ્રકાંત નાના ભાઈનું નામ ચંદ્રકાંત છે આપણું શુભ નામ સૂર્યકાંત પછી સ્કૂલમાં વગેરે સુનીલ એમ લખવામાં આવ્યું શું છે સૂર્યકાંત મણી શું બેન ખબર છે સૂર્યકાંત એટલે શું એક મણિનું નામ છે પ્રવચન સારમાં એનો દાખલો છે સૂર્યકાંત મણીનો શોર્ટ ફોર્મ છે સુનીલ નીલમણી છે સૂર્ય એટલે સૂર્યકાંત મણી એ ચંદ્રના પ્રકાશે એ પીઘળી જાય ઓઘળી જાય સાવ એવો વ્યાકરણનો બધો અર્થ છે ચલો અહીંયા જો અહો વાણી તારે મને ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાં એક બહુ એક પ્રકરણ એટલો સ્પર્શો કે એક પ્રશ્ન પૂછો શબ્દ છે ને એમ એ વાચક છે ને એમ ગુરુદેવ શ્રી વાચક તો જે છે એ છે પણ વાચ શું છે એ પકડો ને શું કીધું ભાઈ ધનજીભાઈ આપણને કોઈ ગાળ દે તો શબ્દ જ પકડીએ છીએ કે એના ભાવને પકડીએ છીએ શબ્દ તો વાચક છે હા માકડ ચાળા નહીં કરો શબ્દ છે પણ માકડ ચાળા એમ કહેતા મંકી વૃત્તિ કોને કહેવાય કેવું આમ અંદરમાં સોસરવટ લાગી આવે તો વાંચ પકડીએ ને લોકવ્યવહારમાં ગુરુદેશ શ્રી વાત કરીએ અરે શબ્દો તો જે છે છે વાચક છે પણ વાચ તો કહેવાનો જે મૂળ ભાવ છે બહુ સરસ પ્રકરણ આવ્યું હતું વાણી તારી પ્રશમ રસ ભાવે જો હા શું નિતરતી હોય ને ઈજ પાવે કોરી વાતો કોઈ દી નહીં પાવે આ શબ્દે શબ્દને જીવવા જેવું છે ઘણી વાર ભાવના વ્યક્ત કરું છું મારું હાલે તો એક આઠ પંદર દિવસ સમયસારજીની સ્તુતિ ઉપર જ સ્વાધ્યાય રાખો તમે લોકો મને કરવા નથી દેતા પંડિતજી શાસ્ત્ર ચલાવો હા સાચું કહું તમને દિવસમાં દસ પ્રમેયો મગજમાં આવતા હોય મારે મને એમ થાય કે આજે આ નથી લેવો આ લેવો આપણે આજે આનો આનંદ લેશું એમ પણ બધી ઉપાધિઓ જોઈને પછી ઓલા પ્લેટફોર્મ પરથી પછી હટવાનું મન નથી થતું માણવા જેવું તો ઘણું મળે છે રોજ જે નિતરે છે તે જ પાવે છે ભાષા અહીંયા એવી છે અહો વાણી તારી વાણી તમારી કેવી છે પ્રશમ રસ ભાવે નિતરત જેમ ચાસની નીતરે ને ક્ષુને પાતી મુક્ષુને એ જ પાવે છે અમૃત રસ અંજલિ ભરી ભરી પણ આભાગીઓ ક્યાં પીવે એ તો ભાગ્યશાળી હોવે તો ભાગ્યવાન કર બાવરે એના મુઠ્ઠે મોતી ભરાય એમ અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વાણી નિતરતી મુમુક્ષુને રસને અંજલી ભરી ભરીને પાતી પિતા વેતજ અનાદિની મોરછા જે વિષતણી ત્વરાથી ઉતરતી નિતરતી પાતી ઉતરતી આગળનું નહીં ગાઓ પેલા એનો અર્થ સમજો થંભો તો ખરા આ તો જોઈએ ને વિભાવોને હવે વિરામ આપો એમ કે જગત નો કોલાહલ છે વિરામ આપો વિભાવેથી થંબી થંભી એટલે થંભી એને સ્ટોપ કરીને તાળા મારીને સ્વરૂપ ભળી દોડે પરિણતી સ્વરૂપ ભણી એટલે શું ભણી ભણી ખબર છે શું ઇંગ્લિશમાં બોલો ટુવર્ડ્સ તરફ સ્વરૂપ તરફ પરિણતિ ચાલે છે એમ નથી કહેતા દોડે છે ગાંડા થાવ તો સમજાયા આ સોમવારે અને બુધવારે અને શનિવારે નહીં સમજાયા ને અમને તો બુધવારે રજા મળે એટલે બુધવારે સાંભળશું નહીં આ દોડતી પરિણતિનું કામ છે રવિવારે અને બુધવાર વાળી પરિણતિનું કામ નથી આ જેમ ઝંડા ઊંચા રહે અમારા પંદરમી ઓગસ્ટે વકીલ સાહેબ કાં તો છવ્વીસમી જનવરીએ એ આંખ ઉગડે તો ने तो झंडा ऊंचा रहे हमारा गोदड़ा मज़ कहीं समझाइए चम्मचों क्या होगा उसे काका आजे खरेखर कर एक रोटली ओछी खावानी जरूरत ही क्योंकि आजे बीस मिनट लेट आता था, था, था मैं गुरुदेव श्रीनंदन मैं तो हाथाज नहीं जो क्या आजे उघाड़ आजे बहुत जोरदार तो ओगाड़ तो છૂટવું જ ન જોઈએ પ્રવચન સ્વાધ્યાય છૂટવું જ ન હર હાલમાં ન છૂટવું જોઈએ અને કદાચ સમજો કોઈ દૈહિક ઉપાધિને લીધે છૂટી જાય તો દિવસે જઈને પલોઠી વાળીને બેસો અને સાંભળો છોડો નહીં અને હું તો બિલકુલ મોડર્ન ડેફિનેશન કરું રાજુભાઈ ભવ્યતા કોને કહેવાય જેને સ્વાધ્યાય મિસિંગ થાય એ ભવ્યતાનું લક્ષણ છે શું સમજાણું નહીં સમજાણું અરે ગજબ યાર તમે તો એટલા ભણેલા ગણેલા જમવામાં છાસ નહીં હોય તો કંઈક મિસિંગ લાગે છે કે નહીં મુખવાસ ન હોય તો કેવું લાગે થોડુંક અધૂરું નહીં લાગે અથાણું નહીં હોય તો કેવું લાગે એમ સ્વાધ્યાય જો છૂટી જાય તો મિસિંગ લાગવું જોઈએ આજે નહાયા નથી એમ લાગવું જોઈએ જેને આવું લાગે ને શું લાગે સ્વાધ્યાય મિસિંગ લાગે ને એ ભવ્યતાનું લક્ષણ છે નહીં લાગે તો સમજી લેવાનું સુનહર્ષાએ નિશ્ચિત વહ ભવ્ય કહાવે એમ લાગવું જોઈએ શું નથી આપણી પાસે આ સુવિધા કઈ સુવિધા નથી આપણી પાસે બધું જ છે ને આંગળાના ટેરવે જો આંગળાઓને આ કાળમાં સમ્યક થાય ને તો ક્ષયિક સમ્યક તો જ થાય ઉપશમ નહીં થાય ક્ષપક્ષમ નહીં થાય હંમેશા જીનવાણીના સત્વારે રહે છે આ જીનવાણી ન સાંભળ્યું તો મિસ થવું જોઈએ સ્વાધ્યાય છૂટે તો દર્દ થવું જોઈએ પીડા થવી જોઈએ અમૃત રસાળ રસિયા સુણવા રસિયા જ આવે બે રસિયા નહીં આવે રસ વિહોણાને પ્રવેશ જ નથી ખ્યાલમાં આવ્યો ચલો આ પંદર સોળ મિનિટ આપણે થોડીક વાત કરી તો છવ્વીસમી ગાથાથી વાત શરૂ થઈ ચોવીસ ગાથાઓનો આખો વિષય છવ્વીસમી ગાથામાં એમ કહે છે જેવી રીતે સિદ્ધ ભગવંતો નિર્મલ પરમ વીતરાગ ભાવે દ્રવ્ય ભાવનો કર્મ વગેરેથી રહિત જ્ઞાનમય એટલે કેવળ જ્ઞાનમય આમાં ખબર આમાં શું લખેલું છે જ્ઞાનથી રચાયેલા કેવળ જ્ઞાનથી રચાયેલા કેવળ જ્ઞાનમાં અંતર્ભૂત અનંત ગુણરૂપે પરિણત છે એવા સિદ્ધ ભગવંતો જેવા વિરાજમાન છે तेवाज परम ब्रह्म शुद्ध बुद्ध स्वभाव परमात्मा द्रव्यार्थिक नए शक्तिरूप परमात्मा देह रूपी देवालय विराजमान है एट आचार्य एम कहे हे प्रभाकर भट्ट सिद्ध भगवान में कोई भेद न कर आ अच्छा छवीस म्लोक बराबर યાદૃશો નિર્મલો જ્ઞાનમય સિદ્ધ દેવ તાદૃશો નિવસતિ બ્રહ્મા પર દેહે મા કુરુભેદ કોઈ ભેદ નહીં કર કોઈ અંતર નહીં કર ખ્યાલમાં આવ્યું આ છવ્વીસમી ગાથા પહેલી ગાથા સિત્યાવીસમી ગાથામાં જુઓ શું કહે છે જે દીઠે તૂટંતી હમણાં જ આપણે વાત કરી હતી ત્રણ દિવસ પહેલાં અરે જેને જોતા વેત જ જેના ઉપર દ્રષ્ટિ પડતા વેત જ કર્મો તડતડ તૂટે છે તત્કાળ લઘુ લઘુ શબ્દનો પ્રયોગ છે આમાં તમ પરમ જાનાસી યોગીન હે યોગી તું એને પરમાત્મા જાન જે દેહે વસંતમ દેહમાં વસતા તે પરમાત્માને કેમ ન જાનાસી તું જાણતો કેમ નથી ઘરે જ ગંગા વહે છે એમાં નાતો કેમ નથી શું કીધું ઘરે જ ગંગા વહે છે એમાં કેમ આંઘોળતો નથી એમ કહે છે હાથ વગે હૈયા વગે હૃદય વગે ઠપકો છે એ વાળી ગાથા છે સત્યાવીસમી અઠ્યાવીસમી અઠ્યાવીસમી ગાથાથી હવે પાંચ ગાથાઓ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ આ પાંચ ગાથાઓમાં એક વિષય હવે આવે છે એટલે ચોવીસ ને ચોવીસમાં વળી પાછા ગ્રુપ છે આ બધા પાંચ ગાથાઓનો એક ગ્રુપ શું કહે છે જો આમાં આમાં કહે છે જીથુણ ઇન્દિય સુહ દુહિ જીથુણ મણવારું સોપામણી જીવતું ુ આ ગાથામાં છે ને થોડીક શૈલી એવી છે મીનાબેન પરથી ખસ સ્વમવસ તો આમાં થોડીક પરની નાનકડી યાદી આપી છે જોજો તમે ધ્યાનથી જુઓ મૂળ ગાથામાં જ જોવાનો ટીકા પીકા વાંચવાની જરૂર નથી યત્ર ન ઇન્દ્રિય સુખ દુઃખાની ઇન્દ્રિય સુખ દુઃખો નથી જો ઇન્દ્રિયો જ નથી તો પછી ઇન્દ્રિય ને સુખ દુઃખ ક્યાંથી વાંસ જ નથી તો વાંસળી ક્યાંથી હોય વાગે સેનો પીપુડી વાગે ખ્યાલમાં આવે છે કેટલી સરસ વાત છે ઇન્દ્રિય સુખ દુઃખો નથી અને નથી જ્યાં મનોવ્યાપાર મને આ વિશેષણ બહુ ગમે આ સવારે પણ મેં કીધું હતું સંકલ્પ વિકલ્પ જ નથી તો જે લોકો એમ બોલે ને અમારે તો આવા વિચારો છે સાવ બકવાસ છે આત્મામાં વિચાર જ નથી આત્મામાં મન જ નથી આત્મા મન સ્વરૂપ જ નથી મન આત્માને ન હોય અને આત્માને મન લાગુ જ ના પડે અને મન વડે આત્મા કોઈથી જણાય નહીં મનો વ્યાપાર જેને નથી તો જેમ કે જે મને બહુ સારા વિચાર આવે છે એ આત્મા નથી આત્માને કોઈ દી વિચાર આવે નહીં હા અધ્યાત્મ છે સંકલ્પ વિકલ્પો છે બીજું કાંઈ નથી અમે આમ કરશું અમે તેમ કરશું કરશું બરશું શું થશે થવા યોગ્ય થાય છે ખ્યાલમાં એવું એ થવા યોગ્ય થાય છે એવું તને જણાય તો જાણનારો જણાય છે તને લાગુ પડે કેટલી સહજતા કેટલી સહજતા ગજબ છે ને બેન છે એનો સ્વીકાર નથી થશે એનો સ્વીકાર છે છે એનો સ્વીકારમાં અધ્યાત્મ છે થશે એમાં બધા હોનહારની કપોલ કલ્પિત કલ્પનાઓ છે છે ને ગજબની વાત ગુરુદેવ શ્રી કહેતા ને કે વાળ પણ પડે છે ને તને પૂછીને નથી પડતો વાળ ધોળું થાય છે ને તને પૂછીને નહીં થાય તો આ બહુ સરસ ગાથા છે પહેલી સંકલ્પ વિકલ્પરૂપી મનનો જેમાં વ્યાપાર નથી અર્થાત પરમાત્માથી બધા જુદા છે એવા લક્ષણવાળો જે આત્મા રામ વા આત્માનમ માન અને બીજા બધા વિભાવ ભાવોને છોડ કેટલું સરસ છે આ જીથુણ ઇન્દિય સુહદ જીથુણ મણવા જામણો મણો વ્યાપાર નથી અને અહીંયા આપણને વ્યાપાર વિના ગમતું નથી બે દી ત્રણ દી વરસાદને લીધે ધંધો બંધ હોય તો ઘરમાં ટાઈમ પસાર નહીં થાય આજે ગુરુદેશ વાત કરી હતી અનાદિનો વિભાવનો અભ્યાસ કેમ આ જીવને બે દિવસ ત્રણ દિવસ ઘરે રહેવાનો મળે બહાર ન નીકળી શકે જેલની અનુભૂતિ આને થાય છે એ જેલની જે અનુભૂતિ થાય છે ને બેન એ જ બતાવે છે એને બહિરાત્માના સંસ્કારો કેટલા દ્રઢ છે શું કીધું બહાર ભમવાના સંસ્કારો કેટલા એને દ્રઢ છે બેસને શાંતિથી હકથી થી ઘરે ઘરમાં ઘરોબો કરીને રહેતો શીખીશ ને તો આત્મામાં રહેવાના સંસ્કારો દ્રઢ થશે બહુ મોટી વાત કરું છું યાદ રાખજો ઉપયોગ ને ભમાવવા હોય એના જેવો વ્યભિચાર નથી છે શું કીધું હા એટલે મહાપાપ વ્યભિચાર છે ઉપયોગને યાદ રાખવા જેવું છે આ પોઈન્ટ જ્યાં ત્યાં જ્યાં ત્યાં કારણ વિના ઉપયોગને ને હોય અબ્રહ્મ છે અને આત્મઘાતી મહાપાપી બ્રહ્મઘાતી મહાપાપી નાટક સમયસાર આવી સરસ મજાની આ ગાથા બીજા બધા વિભાવોને છોડશો અપા મૂણીજી વુ અણુપરીમ અવહારો ગજબની ગાથાઓ છે અણુપરીમ વ્યવહારો એટલે બીજું બધું જ મુખ બીજી બધી લપમુખ પરથી ખસ એમ કહે છે આમાં ચલો ઓગણત્રીસ દેહા દેહ જો વસઈ વાહ કેવું સરસ છે ભાષા જોવા નહીં શું કહે છે દેહા દેહ યો યો વસતી ભાષા બહુ ગજબની છે કહે છે હોવા છતાં અદેહમાં ઠરે છે શું કીધું પણ અહીંયા ના કીધું અદેહ કીધું દેહ વિનાનો દેહમાં હોવા છતાં દેહ વિનાનામાં રહે છે એમ તારે સમજવાનું એ આત્મા આ ભાષા જેવો કેવી ગજવની છે યો ભેદા વસતિ નયન એટલે ભેદ નહીંથી દેહમાં અભેદ નહીં આત્મા એમ હવે આટલી એક લીટી સમજાવવા માટે આઠ દુ સોળ સોળ અક્ષરો સમજાવવા માટે નીચે ત્રણ ચાર લીટી લખવી પડી છે બોલો યોગિન્દુ દેવ કેટલું ટૂંકમાં સમજાવ્યું દેહા દેહ જો વસઈ ભેયા ભેણ એણ ભેદા ભેદ નયોથી દેહ અને અદેહમાં વસે છે હવે કરો એની રામાયણ ભેદ નયે એટલે ઉપચરિત અસદભૂત વ્યવહાર નયે દેહમાં રહે છે અરે શુદ્ધ નિશ્ચય નય અદેહ આત્મામાં રહે છે દેહ રહિત છે હવે આટલું લાંબુ 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 સમજાવવા માટે આચાર્ય દેવ પાસે સમય જ નથી સીધી વાત લખી સૂત્ર લખી દેહા દેહઈ જો વસઈ ભેયા ભેયણેણ એલો હજારો વાર તમને કહું છું હંમેશા મૂળ સાથે બની રહો આપભ્રંશમાં નહીં સમજાય તો સંસ્કૃતમાં છે એ જોઈ લેવાનું સંસ્કૃત નહીં સમજાય તો નીચે હિન્દીમાં છે હિન્દીમાં ટપો નહીં પડે તો ગુજરાતીમાં છે એમાં જો ટપો નહીં પડે તો પછી પોતાના ભાવના કિનારા અંગે વિચારવાનું પછી એમ સમજી લેવાનું હજી પાપના જ ચોપડા ફેરવવાને લાયક છીએ હજી આને અડવાને લાયક પણ નથી આટલું તો ચાર ચાર ભાષા છે ને અપ્રાંશ સંસ્કૃત હિન્દી ગુજરાતી હા બધું પુણ્ય ઉછળ્યા છે આ પર્વતના સમજવા જેવું છે બધું ચલો કેટલી મસ્ત છે તમાત્માનમ આત્માનમ્ય જીવતમ બહુના આ ઠપકો છે ખબર સાંભળો બીજી બધી લપતી આ ભાષા એવી કડક છે ઠપકો વાળી ભાષા છે આ કેમ અન્ય બહુએણ બીજી બધી નકામી લપતી તને લાભ શો એમ એનો 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 ટોન એ છે બીજે હુકામ જવું જોઈએ તારે બીજે સુકામ માથું મારવું જોઈએ એમ નથી કહેતા આપણે બહુ એને શબ્દ છે કે નહીં એટલે ઘણું બધું બીજી બધી ઘણી લપ કરવાથી તને શો વ્યવહાર વ્યવહારે દેહમાં રહે છે પરમાર્થે અદેહમાં આત્મા રહે છે એને પરમાત્મા તું જાણ વાત પૂરી બીજી બધી લપ સુકામ જો આ શોર્ટમાં આપણે લઈએ તો એનો આખો અર્થ ગાંભીર્ય સમજાય આવો આનંદ લેવો જોઈએ આપણે ખ્યાલમાં આવ્યું એમાં ગુરુદેશ શ્રી નાટક સમયસારનો દાખલો આપ્યો હતો જ્યાં રાગ દેશ કી કથા કી ક્યાં બાત હે યાદ આવ્યું હોય તો આ આ દોહરાના પ્રવચનમાં ગુરુદેશ કીધું હતું નાટક સમયસારમાં જ્યાં શુભાશુભ બેવું હે છે શુભાવે હે છે તો બીજા બધા રાગ દ્વેષની તો કથાની તો વાત સી કરી એમ બોલ્યા હતા ગુરુદેશ હા અશુભ ની તો વાત જ કેમ ચલો ત્રીસમો જીવાજીવમ જીવા જીવ કરી લખણ ભેવું વાહ અહીંથી ક્લાસ ક્લાસિક સબ્જેક્ટ ચાલુ થાય છે ભાઈ જીવ અને અજીવ મા એક કુરું બેવું ને એક નહીં કર એટલે એક નહીં હમજ બેઉમાં લક્ષણ ભેદ છે આજે ગુરુદેવસે કીધું પ્રજ્ઞાચીણી પ્રજ્ઞાચીણી પટકીને બંનેના વૈલક્ષણ વિલક્ષણતાની સમજ યત્પરમ તત્પરમ ભણાવી મન્યસ્વ આત્મન આત્મના ભેદ મને ખબર આ દોહરો હું બપોરે વાંચતો હતો મને એમ થયું આ બીજી લીટી છે ને અપભ્રંશની જો પરુ સો પરુ દેખાય છે જો પરુ સો પરુ પરુ એટલે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ જો પરુ એટલે જે ઉત્કૃષ્ટ છે તે ઉત્કૃષ્ટને ભણામી એટલે હું કહીશ મને તો એમાં આખો દ્વાદશાંગ દેખાણ ચાર બાય ચાર દુકાન લઈને બેઠો હોય ને સાડલાવાળો વેપારી અરે આખા રાજકોટમાં તમને ક્યાંય નહીં મળે એવી હાઈ ક્લાસ આઈટમ તમને બતાવું બતાવે કેટલાનો સાતસો રૂપિયાનો અને બોલે કેવું નહીં ભલે ને હજાર બોલે બેન પણ બોલે એની ભાષા કેવી હોય પ્રસ્તુતિકરણની ભાષા કેવી હોય હા હાઈ ક્લાસ રાજકોટમાં તમને આ ભાવમાં તમને આ વસ્તુ મળે તો તમે તમારે ઘરે આવીને હું તમારા પગ ધોઈને પાણી પી જાઉં અમારી જરૂરત નથી સિમંદર ભગવાનના આવીને ચરણ પ્રક્ષાલ કરીને ગંધોદક તો ઘણું છે પીવાની તો વસ્તુ જ નથી માથે ચડાવ પણ બોલવામાં અહમપણું કેવું એમ કહું છું અને એક વાત યાદ રાખજો જ્યાં અરહમપણું નથી ત્યાં અહમપણું જ હોય આ છે અરહમની કથા

हिंदी में जो यही छाया ओगन साइंठ पाना मेरी पास परमात्म प्रकाश है तारी पास जो में आत्मा का अपने से अभेद जान ऐसा मैं कहता हूँ एले पोता ने अभेद जाणो के हूँ जे कहीं कहीश य केवल उत्कृष्ट आत्मा बात करीश हल्की बात हो नहीं करू नकामी बात तो हो नही करूँ एक प्रश्न पूछो आप सौ રોજનો સ્વાધ્યાય આપણને એમને લાગવું જોઈએ સ્વાધ્યાયમાં બેઠા હાથમાં શાસ્ત્ર આવ્યો ખોલ્યા એમ ફીલ ન થવું જોઈએ આજ વળી ચક્રવર્તીની સંપદા કામ આવે છે એમ નથી લાગવી જોઈએ યાદ રાખજો એટલો અહોભાવ રાખીને જો સ્વાધ્યાય નથી કરતા કેવળ જડની ક્રિયા છે રૂટીન છે નશો છે ભાંગનો જેમ નશો હોય ને એમ નશો અહો મને તો આ વાતની ખબર જ નહોતી એમ લાગવું જોઈએ અંદરમાં અત્યારે હું પાંચમી વખત વાંચું છું તમારી સામે આમ માણવાનો વિષય છે આ ચલો ત્રીસ નંબરની ગાથા એકત્રીસ અથ તસુદ્ધાત્મનો જ્ઞાનમયાદિલક્ષણ વિશેષેણ કથયતી હવે એકત્રીસમી ગાથામાં જ્ઞાનમય લક્ષણ જે છે વિશેષ જીવનો આત્માનો શુદ્ધાત્માનો એ કહે છે અમણુઅણિંદિયો નાણમો મુરહિ વોચમી તો અપાયિય વિસવો નવી એ એહુણિરૂથું આમાં પાંચ લક્ષણો કીધા અમનાહા મન વિનાનો આત્મા કેવો છે મન વગરનો છે મન વિનાનો છે અનીન્દ્રિયો અનીન્દ્રિય છે એ ઈન્દ્રિય સમૂહતી રહિત છે ણાણમવા જ્ઞાનમય છે એટલે જ્ઞાનથી ટંકો કિરણ બનેલું છે જ્ઞાનથી રચાયેલું છે એવું તો ને છવ્વીસમાં શ્લોકમાં આપણે વાંચી ગયા હતા પછી કહે છે મોતિવિરેહિવું એટલે મોર્તિક પનાથી રહિત છે જડપનો એમાં નથી આપણે કહીએ મારી હાઈટ મારી ઊંચાઈ મારું વજન કોનું વજન તારું થોપ મારું થોબડું ગોરુ ભોરું મારી નાક પોપટના ચાંચ જેવી મારી હો મારા હોઠ દાળમના દાણા જેવા શું છે પાગલપનું નહીં તમે લોકો હસો છો પણ વાત સાચી કહું છું આપણા છોકરા આપણી બાયડી આ બધા એના અંગો પાંગોનો આપણને એવો અભિમાન હોય છે એટલે જ મેં ગઈકાલે કીધું હતું આ ગાથા ગઈકાલે ચાલી હતી કીધું તું ને સુંદર બાયડીનું મળવું પાપના ઉધયે તમે હતા નહીં મેં કીધું તું ગઈકાલ સવારે કે સુંદર બાયડી પ્રત્યે આખી દુનિયા ખોટી નજરથી જુએ અને તને ખબર પડે કે તારી પત્ની પ્રત્યે તારા ઘરવાળા પ્રત્યે ખોટી નજરથી જુએ છે તો દુનિયામાં તારા જેવો કોઈ દુઃખી પ્રાણી નથી ગોપાલદાસજી બરિયાજીની મેં વાત કરી હતી ગઈકાલે નિત્ય દાયીની પત્ની મળે એના જેવો કોઈ ભાગ્યનો ઉદય નથી શું રાખ્યું છે એમાં થોડુંક અલૌકિક જીવન જીવો મીનાબેન બધા એને માટે કહું છું મારા સહિત હમણાં મેં બે દિવસ પહેલા પણ કીધું વિલક્ષણ જીવન જીવો ઘેટા બકરાના ચાલમાં ભીડ સાથે ભળોમાં શું કીધું સાહેબ વકીલ સાહેબ ઘેટા બકરાઓના ચાલમાં રહેવા માટેનો જીવન નથી આ તો સિંહ વૃત્તિથી જીવવા જેવું જીવન છે અલગારી અલગારીરાળો ગુરુદેવ કહેતા આ વાતો અગમ નિગમ પણ કેવું હોવું જોઈએ અગમ નિગમ હોવું જોઈએ કંઈક વિલક્ષણ જીવન જીવો દુઃખી તો દુનિયાના બધા છે શું કીધું ભીખ માગીને તો બધા જાણે જીવે પણ તો તો ભીખ આપીને જીવ ને માગી માગીને જીવનારા ઘણા છે તો આપી આપીને જીવને ભોગવીને બીજા બધા જાણે તું જ્ઞાતા રહીને જાણ ને રાગ દ્વેષ કશાયના કાદવમાં તો આખી દુનિયા જ ઘસાઈ ગઈ છે તું સમતા ભાવમાં આનંદ કર ને શું ધનજીભાઈ આ તમે કલ્પના કરી શકો ભૂપતભાઈ ઉમર એસી ઉપર અને અહીંથી સાત આઠ કિલોમીટર દૂર બિચારા આવે વિચાર તો કરો તમે કેટલું એને અંદરની ધગશ હશે સાડા છ સાત વાગે આવીને બેસી જાય એકલા હોય વરસાદ હોય પાણી હોય ભલાનું હોય ઢીકણું હોય આ અંદરનો ઉમળ કોઈ સ્વયં સ્ફૂર્ત હોય તો જ થાય તો આ વડીલ આપણી સભામાં છે એટલે હું તમને વાત કરું છું એમ ઘરજ અંદરમાંથી કરડો પુરુષાર્થ તીખી ધગશ સાચું કહું જરીક જીવનમાં આપણી આબોહવા અને દૈહિક અને પારિવારિક પ્રતિકૂળતા આવે સૌથી પહેલા મોટામાં મોટી ચોકડી સેના ઉપર હોય છે ભાઈ સ્વાધ્યાય ઉપર ખાવાનું પીવાનું નોકરી ધંધો વ્યાપાર એના ઉપર ક્યાંય ભર પણ અસર નહીં થાય થાય છે ધનજીભાઈ કેમ સ્વાધ્યાય કેમ છૂટે છે સ્વરૂપની મસ્તી કેમ છૂટે છે એટલે આ ગાથા એમ કહે છે ભાઈ મનથી છૂટા પડો અમણું મન વિનાનો જ છે આત્મા સંકલ્પ વિકલ્પ વિનાનો અનિંદિ ઇન્દ્રિયો વિનાનો છે અતિન્દ્રિય છે છે જ્ઞાનવાળો નહીં જ્ઞાનમય છે એનાથી રહિત છે મૂર્તિક તો જડત્વનું લક્ષણ છે ને અને ચિમિત્તુ ચિમિત્તુ એટલે ચિન્માત્ર કીધું બોલો બેન ચિન્માત્ર સમજાણું એક શાસ્ત્ર બતાવવા માંગતો હતો પહેલાં મારી પાસે છે એક શાસ્ત્ર છે એ આખા શાસ્ત્રમાં જેમાં શબ્દ આવ્યો ને એ આખા શાસ્ત્રમાં ચિદ્રુપની જ વાત છે બધા સાતસો આઠસો શ્લોકોમાં ચિદ્રુપ છિદ્રુપ 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 તત્વજ્ઞાન તરંગિણી ગ્રંથ છે દરેક શ્લોકમાં હું તો ચિદ્રુપ છું મારો પ્લાન છે આમાં પરમાત્મ પ્રકાશ જેવો જ ગજબનો ગ્રંથ છે તો કેટલી વખત આનંદ માણ્યો છે મેં પચીસ ત્રીસ અધ્યાયો છે બહુ જોરદાર ગ્રંથ છે બધું કહે દેહ નથી મન નથી માયા નથી પૈસા નથી ફલાણું નથી ઢીકણું નથી છેલ્લે એમ કહે હું તો ચિદ્રુપ છું દરેક શ્લોક એક એ શ્લોક એવો નથી જેમાં છિદ્રુપ શબ્દ નથી અહીં ચિન્માત્ર શબ્દ પરથી મને યાદ આવ્યું હું તો ચિદ્રુપ છું બસ અહમ બસ આ મસ્તી હોય અહીંયા જો તમને આ એક વિશેષણ છે ચિમિત્તુ ચિન્માત્ર ત્યાં તો આચાર્ય તો તત્વજ્ઞાન તરંગણી આખું શાસ્ત્ર ચિન્માત્ર ઉપર લખ્યું છે આ બહુ સમજીએ ને તો ઉપલું માળ ખાલી થાય પણ ઉપલું માળ ખાલી થયા વિના આ એમાં હંગરી ન શકાય આને હોય તો ઉપલું માળ ખાલી કરવું જ પડે અપાયણ વિલક્ષણો એવું નિરતું આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી લક્ષણમ એ તત્ નિરુક્તમ એવા એના લક્ષણો ખ્યાલમાં આવ્યો આ ઓગણપચાસ ગાથા જેવો આ શ્લોક છે બત્રીસમો ભવતણુ ભોય વિરતમણું જોયે વાહ જે લોકો એમ કે અમે ધ્યાન તો ઘણું કરીએ પણ મનમાં શાંતિ નથી એનો જવાબ છે આમાં વિરત વિરતમણું સૌથી પહેલાં તમારું મન ભોગોથી તણો એટલે શરીરથી ભોય એટલે ભોગોથી તો ભવ શરીર અને ભો એને કહેવાય સંસાર શરીર અને ભો આ ત્રણેથી વિરક્ત થવું જોઈએ વિરક્ત તો છે નહીં તો સાતા ક્યાંથી વળે હા ભાવના ભાવો છોડવા માંગતા નથી દેહ પ્રત્યેનો દેહાધ્યાસ છૂટતો નથી અને ભોગોની વાસના પીઘળતી નથી છૂટતી નથી સદા બહાર હંજલિ જલ સમજવાની ક્ષીણ હોતી જર જરાન જ દી પલ પલ જર જર જરા નજદીક આતી જા રહી કિંતુ વિષય તૃષ્ણા તરુણ હોતી જા રહી વિષ્ કાલ ઘટા પ્રત્યેક ક્ષણ મંડરા રહી કિંતુ પલ પલ વિષય તૃષ્ણા તરુણ હોતી જા રહી બતા તમે એસી એસી વર્ષના થઈ ગયા હોય તો એ ખાવા પીવાનો શોખ ઘટી ગયો તો બતાવો ધંધા વ્યાપારની હોશો ઘટી ગઈ હોય તો બતાવો જગતના દરેક જીવના અભિપ્રાય ઉપર નો પ્રશ્ન છે આ ગુરુદેવ મળતા મળી ગયા પણ ગુરુદેવશ્રીના તત્વને સ્પર્શવા માટે અનંત પુરુષાર્થ જોઈએ અનંતી સમર્પણતા જોઈએ એમને મળી જાય એવું નથી મળતા મળી ગયા ભાગ્યથી પણ એને મેળવવું એ મહાપુરુષાર્થથી મળ્યા એ ભાગ્યથી પણ એને મેળવવું એ પુરુષાર્થથી એ અંત પુરુષાર્થ જોઈએ ભોય વિરતમણું જો કીધું આપણે સંસાર રૂપી મોટી વેલડી ગુરુકી ગુરુકી વેલડી કેવો શબ્દ છે ગુરવી વેલડી બહુ મોટી મોટા મોટી વેલડી જ્યાં ત્યાં જ્યાં રસ્તો મળે ત્યાં ફેલાયેલી સંસારિણી તૂટે ઘણા જીવોનો એવો સ્વભાવ હોય છે ઘણા જીવોનો જે હામે મળે એની વાતે વળગે આપણને એમ તો આખી દુનિયાને ઓળખ્યા હા કેટલી વળગન એમાં નવી વ્યક્તિ હોય તો વળી પાછી પૂછે તમે ક્યાંથી આવ્યા તમારું નામ શું કેટલી વળગન કેટલો ફેલાવો રાગ દ્વેષનો કષાયનો કેટલો ફેલાવો વિચાર તો કરો તમે આપણા દૈનિક સ્વાધ્યાયમાં કોઈ એક બે જણા કોઈ નવા આવતા હોય બેઠા હોય તો ચાર પાંચ છ દિવસ પછી કોક પ્રશ્નો કરે આપણને વ્યક્તિગત પણ બે દિવસ એક બેન આવતા એ કોણ હતા આપણને તો કઈ ખબર નહી ભાઈ કેટલી પંચાત ઓલા બે જના આવતા હતા એ હવે નથી આવતા એ કોણ હતા પણ તારે હું લેવું દેવું આને કહેવાય કશાયનો ફેલાવો આત્માર્થીને વધુ પડતું લોક પરિચય અંતરાયનું કામ કરે છે થોડુંક સ્વરૂપમાં સમાતા જાઓ સ્વભાવ અને સ્વરૂપમાં સમાતા જાઓ ભવતણુ ભોય વિરક્ત મણું સંસાર શરીર અને ભોગોથી વિરક્ત મન માત્ર જો વિરક્ત છૂટેલો છૂટતું જો જાય કી ઝાડવો તો તો ઊંચે પણ વેલ અરે ઓલો ગટર નાલી વિષ્ટા પડેલી હોય એના ઉપરથી પણ ફેલાય જાય એને ક્યાં પડી છે સમજાય છે વાત આ વેલ વેલના અપલક્ષણો જ્યાં એને મળે ને રસ્તો ત્યાંથી બારીમાંથી નીકળી જાય અંદરમાં આવી જાય આ સંસાર રૂપી વેલ કે સંસાર રૂપી જે મોટામાં મોટી વેલડી છે ઈ તૃટ્યતી તમે સંસ્કૃત માં જો અથવા ઓલામાં જો આપભ્રંશમાં જાય ઉપરની લીટીમાં બીજી લીટીમાં તૂટે શું કીધું ધ્યાન જાય છે સંસ્કૃતમાં જુઓ ધ્યાયતી તો નીચે કહે છે તૃટ્યતી એમાં ને એમ જ ગાથામાં જ ધનજીભાઈ છેલ્લા બે શબ્દો ઓલું તું ધ્યાન કરીશ ને તો ઓલું તડત તૂટશે એમ સીધી વાત ઉપર ધ્યાન છે નીચે તૂટવાનું છે એમ આ એની બ્યુટી છે એની સુંદરતા છે એની સાહિત્યિકતા છે એનું પ્રસ્તુતિકરણ છે હવે આજની ગાથા જો દેહાદેવ ફુરંત તણો સો સુરમ પૂરતું અદ્ભુત શબ્દો છે દેવલી જો વસઈ દેહરૂપી દેવાલયમાં જે વસે છે દેવ દેહરૂપી દેવાલયમાં વસનારો દેવ વા દેહરૂપી દેવાલયમાં વસતો જે દેવ કેવો છે અણાઈ અનંતુ અનાદિ અનંત છે કેવલ નાણ ફુરંત તણુ વા જો દેહરૂપી દેવાલયમાં વસે છે એવો દેવ અનાદિ અનંત છે અને કેવળ જ્ઞાનરૂપી કિરણો વડે સ્ફુરાય મન એ સ્વભાવ વાળો કેવળ જ્ઞાનના પ્રકાશ અહીંયા સ્ફુરન એટલે પ્રકાશ વાળો શરીર વાળો છે કેવળ જ્ઞાન વાળો શરીર છે એમ એટલે જ્ઞાનમય શરીર છે કેવું સરસ સમજી છે કેવળ સો પરમપુ નિભંતો તે નિર્ભ્રાંત પરમાત્મા છે કીધું તો પ્રતિજ્ઞા જે પરુ કીધું તો હમણાં જો પરુ સો આવ્યું હતું ને હમણાં હમણાં જ આપણે જોયા હતા જો પરુ એટલે જે શ્રેષ્ઠ છે સો પરુ ભણામી જે શ્રેષ્ઠ પરમાત્મા છે તે જ પરમાત્માને હું કહીશ ત્રીસ નંબરની ગાથામાં મારી તો ઈચ્છા થાય છે આ પરમાત્મ પ્રકાશની બધી ગાથાઓ આમ મોડે થઈ જવી જોઈએ કોઠસ્થ ફુરંત તણુ સો પરમા પૂનતું નિર્ભ્રાંત થઈને જાન નિસંદેહ જાન એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર હવે આનંદથી આપણે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ આઠ ગાથાઓનો આપણે પુનરાવલોકન કર્યું બરાબર બાકી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવેલા જે સરસ મજાના પ્રમેયો છે એ આવતીકાલ સવારે જે સળંગ સ્વાધ્યાયમાં આવશે ત્યારે હું લઈશ એમાં બે ત્રણ ચાર પ્રકરણો બહુ સરસ છે લેવા જેવી છે એની યથાયોગ્ય સમયે આપણે આનંદથી ચર્ચા લેશું ઓમ નમ સિદ્ધિબેન